સાબરકાંઠા જિલ્લાના પ્રાતિદના બાલિસના ગામેથી ચોટીલા પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો તો અકસ્માતમાં 17 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામેથી છેલ્લા 5 વર્ષથી ચોટીલા ખાતે જઈ રહેલ પગપારા સંઘને સુરેન્દ્રનગર લીમડી રાજકોટ હાઈવે ઉપર આવેલ છાલિયા તળાવ નજીક વહેલી સવારે 4 વાગે કોઈ અજાણ્યો ભારે વાહન ચાલકે રોડની સાઈડમાં જઈ રહેલ 16 વર્ષના યુવક ચૌહાણ પ્રકાશસિંહ બાલુસિંહને અડફેટે લઈ ટક્કર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી ગયો હતો. તો અકસ્માત બાદ તાત્કાલિક 108ને ફોન કરવામાં આવ્યો હતો અને 108 આવે તે પહેલાં સંઘના લોકો દ્વારા તેઓને ટ્રેક્ટરમાં લઈને સારવાર અર્થે લઈ જતા હતા. તે દરમિયાન 108 આવી જતા તેમાં લઈ ગયા હતા તો બાલિસણાથી ચોટીલા નીકળેલ પગપારા સંઘમાં 30 લોકો જઈ રહ્યા હતા જ્યારે અકસ્માત નડતા યુવકના મોત બાદ અધવચ્ચેથી પગપારા જઈ રહેલ સંઘ પરત ફર્યો હતો. તો 2 દીકરીઓ વચ્ચે એકના એક પુત્રના મોતને લઈને પરિવાર ઉપર આપ ફાટ્યું હતું અને બાલિસણા સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.